ઓફ વડોદરા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા દ્વારા આયોજિત કાવડ યાત્રા શહેરા ખાતે આવી પહોંચતા શિવ ભક્તો દ્વારા આ કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દુ સમાજમાં સમરસતા અને એકતાની ભાવના જળવાઈ રહે તે હેતુ ગોધરા નગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમ વખત કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો માટે જળાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગોધરા નગરના લાલબાગ ટેકરી મંદિરથી કાવડ યાત્રાનો પ્રારંભ કરાયો હતો, જ્યાંથી ધાર્મિક ગીતો સાથે ભૂરાવાવ ચોકડી થઈ શહેરા ગોધરા મુખ્ય હાઈવે માર્ગ પર પસાર થઈ શહેરા ખાતે આવી પહોંચી હતી. આ કાવડ યાત્રા શહેરા ખાતે આવી પહોંચતા શહેરાના બસ સ્ટેન્ડ, સિંધી ચોકડી તેમજ અણિયાદ ચોકડી સહિતના વિસ્તારોમાં હિન્દુ સમાજના આગેવાનો તેમજ શિવ ભક્તો સહિતના લોકોએ કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી કાવડ યાત્રામાં જોડાયેલ 100 જેટલા કાવડિયાઓ તેમજ શિવ ભક્તો દ્વારા મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના તેમજ જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજ રોજ ના પવિત્ર માસ શ્રાવણ માસ ના હોવાના લીધે શ્રાવણ માસમાં અને ખાસ કરીને ભોલેનાથના અભિષેકની મહિમા બહુ હોય છે. એ અભિષેકની મહિમા ગરિમામંત કરવા માટે આપણે હિન્દુ સનાતન ધર્મના બલ મળે, પ્રભુતા મળે એ હેતુથી આજરોજ પવિત્ર દિવસે શ્રાવણના પ્રથમ સોમવારના દિવસે ગોધરા નગર વિશ્વ હિન્દુ પરિષદ પરિવાર તરફથી આજરોજ ગોધરા લાલબાગ મંદિરથી આપણા શેરા તાલુકાના પવિત્ર ધામ યાત્રાધામ મંડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં જઈને ભોલેનાથના સૌ શિવ ભક્તો જલ અભિષેકનું આયોજન આજે કરેલ છે. કાંવર યાત્રા જે છે, કાંવર યાત્રાનું કારવાનું હેતુ આપણું આ છે કે આપણા હિન્દુ સમસ્ત હિન્દુ સમાજની અંદર સમરસતાની ભાવના રહે, એકતાની ભાવના રહે, પ્રેમની મહિમા ભરે, ભક્તિ વધે અને સમાજની અંદર જે આજે સનાતન ધર્મ પર ખાસ કરીને જે કુટાળાઘાત કરવા માટે વિધર્મીઓ, આતત્યાયો, જે આજે કટ્ટરપંથીઓ જ્યાં નિશાળા કરીને બેઠા છે, એનો કદાપી એમનો કુદૃષ્ટિ આપણા પર નહીં પડી શકે. કારણ કે ભોલેનાથના કૃપા છે અને એ ભોલેનાથની કૃપા હંમેશા બની રહે. સમસ્ત શિવ ભક્તો સમરસતાનું ધ્યાન રાખીને કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર આ શિવ કાંવર યાત્રા કરવામાં આવ્યું છે અને એના અંદર શેરા નગરની અંદર ખૂબ ખાસ કરીને સિંધી સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, સંઘના કાર્યકર્તાઓ, હિન્દુ ધાર્મિક ભક્તો બધા ભેગા થઈને ખૂબ કાંવર યાત્રાનું સન્માન કર્યું છે. એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સમિતિ હંમેશા આભાર વ્યક્ત કરે છે. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ જિલ્લા દ્વારા ગોધરા નગરથી શહેરા ખાતે આવેલ પૌરાણિક જે આપણે શ્રી મરડેશ્વર મહાદેવજી મંદિર છે ત્યાં સુધી એ કાંવડ યાત્રાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. આ કાંવડ યાત્રા ગોધરાથી લાલબાગ ટેકરી સ્થાનેથી આવેલ મંદિરથી લઈને શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર શહેરા મુકામે સમાપ્ત થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રુઓ જોડાયા છે. આ યાત્રામાં આશરે 100 જેટલા કાંવડિયાઓ ભાઈઓ પણ જોડાયા છે અને એમાં આશરે 50% સંખ્યા બહેનોની પણ છે. આ કાંવડ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે પણ કાર્યકર્તા હોય, જે પણ સંસ્થાઓએ વિશ્વ હિન્દુ પરિષદને સહયોગ આપ્યો છે એના બદલ હું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને શહેરા નગરમાં દરેક સમાજના વ્યક્તિઓએ, દરેક સંસ્થાઓએ આ કાંવડ યાત્રાનું જે સરસ રીતે સ્વાગત કર્યું છે એના બદલ વિશ્વ હિન્દુ પરિષદ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આ કાંવડ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરી અને સમાજમાં રહેલી જે સમરસતા લાવવાનું, સમાજમાં રહેલી જે ખામીઓ છે એને દૂર કરી સમાજને સંગઠિત કરી સમાજમાં સમરસતા લાવવાનું કાર્ય છે. અને આ વર્ષે જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આવતા વર્ષોમાં પણ આવી રીતે જ આ યાત્રાનું આયોજન ચાલુ રહેશે અને મોટા પ્રમાણમાં યાત્રાનું આયોજન કરતા રહીશું. ગોધરાથી આજે આવેલી કાંવડ યાત્રામાં શહેરામાં પોતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમસ્ત હિન્દુ સમાજ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ફૂલો વડે અને ડીજે વડે એમનું સ્વાગત કરવામાં આવ્યું.